પંચમહાલ પોલીસના 11 પોલીસ કર્મીઓ દ્વારા રેડક્રોસ સોસાયટી ખાતે પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા. કોરોનાને માત આપીને સાજા થઈ ગયેલા વ્યક્તિઓ વધુમાં વધુ પોતાના પ્લાઝમા ડોનેટ કરે અને અન્ય કોરોના સંક્રમિત દર્દીઓના જીવ બચાવે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને બ્લડ બેંક દ્વારા અપીલ કરવામાં આવે છે. ત્યારે પંચમહાલ પોલીસના 11 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા. ગોધરા શહેરના રેડક્રોસ સોસાયટી ખાતે આવેલ બ્લડ બેંક ખાતે 3 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત 11 વ્યક્તિઓએ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલની ઉપસ્થિતિમાં પ્લાઝમા ડોનેટ કરીને અન્ય કોરોનાના દર્દીઓના જીવ બચાવવા માટે નેમ લીધી. અને ઘણા બધા પેશન્ટ્સને પ્લાઝમાથી એનો ફાયદો પણ જણાયેલ છે, જે અંતર્ગત પંચમહાલ પોલીસ દ્વારા અમારા ટૂંક સમયમાં જે આવેલા પોઝિટિવ કર્મચારીઓ છે એના પ્લાઝમા ડોનેશનનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 3 બહેનો પણ અમારા સામેલ છે પોલીસ કર્મચારીઓ. અને આ 11 જણાનું ટોટલ અત્યારે પ્લાઝમા લેવા માટે બ્લડ ડોનેશનનું ચાલી રહ્યું છે અને એમાંથી એન્ટીબોડીના આધારે તેમનું પ્લાઝમા પણ એ કરવામાં આવશે. અને અમે આ શરૂઆત જે કરેલી છે અમે એને કન્ટિન્યુ કરીશું અને વધુમાં વધુ અમારા પોલીસ કર્મચારીઓ અને પોલીસના. પ્રિતેશ દરજીનો અહેવાલ, GTV ગુજરાત ન્યૂઝ, પંચમહાલ.